રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 કોન્ફરન્સ ટારે એકતાનગરના આંગણે યુવાનો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે સંપૂર્ણ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને રસપૂર્વક નિહાળ્યો હતો. શિક્ષણ પ્રણાલીને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવતા મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ થકી નવા ભારતના નિર્માણની દિશામાં શિક્ષણ વિંદો સહિતના તમામ મહાનુભાવો દ્વારા થઈ રહેલા મંથનના આ સકારાત્મક પરિસંવાદ દ્વારા શિક્ષા પ્રણાલી વધુ મજબૂત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આજે ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ છે ત્યારે વિચારો ક્રાંતિ અને નવનિર્માણની આ 21મી સદીમાં ભારત દેશનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગવા વિઝનથી કરી રહ્યા છે ત્યારે દેશના નવયુવાનો ડિફેન્સ ઇજનેરી સહિતના ક્ષેત્રમાં સહભાગીદારી નોંધાવી પોતાની ભૂમિકા અદા કરે તેવા આશય સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને કેન્દ્રીય કેબિનેટમાં પ્રસ્તાવ કરાયો હતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો આશય બાળકો યુવાનોના જ્ઞાનમાં વધારો કરવા સહિત રોજગાર અને ઉદ્યમિતામાં વધારો કરવાનો છે. રાજ્યમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 108 યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા તથા NAAC એડ્યુકેશન લઈ અપગ્રેડ કરવા શિક્ષકના સ્તરને વધુ મજબૂત કરવા મંત્રી ઋષિકેશભાઈ પટેલે માર્ગદર્શિત કર્યા હતા. વેસ્ટર્ન ઝોન વાઇસ ચાન્સેલર કોન્ફરન્સના ઉદઘાટન પૂર્વે આજે સાંજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા યોજાયેલા વાયબ્રન્ટ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ અનેક વિવિધ કલાકૃતિની પ્રસ્તુતિ કરી હતી અને તેને ઉપસ્થિત સૌ મહેમાનોએ રસપૂર્વક નિહાળીને યુવાનો દ્વારા એનર્જેટિક પરફોર્મન્સ બિરદાવ્યું હતું. પ્રારંભમાં સરસ્વતી વંદના, વંદે માતરમ, દેશભક્તિ ગીત, પદ ન્યાસ, વક્રતુંડ ગાન, શિવ ભક્તિ ગાન સહિત ગુજરાતની સાંસ્કૃતિક અને વૈવિધ્યસભર વારસાને જીવંત કરતો ગરબો અને ટીમ્પણી, હોળો નૃત્ય સહિત ભારતીય સંગીત નૃત્ય નાટિકા પ્રસ્તુત કરી હતી. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રત્યેક કૃતિઓ એકસી બટકર એક હતી અને તેના ઉપસ્થિત મહાનુભાવોએ તાળીઓથી વધાવી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમાર, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ભારત સરકારના ચેરમેન એમ જગદીશકુમાર, ગુજરાતના ટેકનિકલ શિક્ષણ વિભાગના કમિશનર બંછાનિધિ પાની, ઉચ્ચ શિક્ષણ વિભાગના નિયામક પીબી પંડ્યા, કેસીજીના એડવાઇઝર પ્રોફેસર એયુ પટેલ સહિત વેસ્ટર્ન ઝોન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના અધ્યાપકો, કલાકારો અને આમંત્રિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.